ગુડ મોર્નિંગ મિત્રો, હવે ધોરણ 6માં આપણે પહેલું કાવ્ય અત્યાર સુધીમાં આપણે ચિત્રપદાની જોઈ લીધા છે. ચિત્રપદાની 1 થી 4 આપણે જોયા છે. એ જ રીતે હવે આપણે એની પહેલાંનું જે વંદના કાવ્ય છે, બરાબર, એ કાવ્યને આજે આપણે જોઈ લઈએ. વંદના એટલે કે અહીંયા એક રીતે ભગવાનની પ્રાર્થના કરેલી છે. વંદનાનું વંદના જ રાખીશું અથવા સ્તુતિ પણ થાય કે પ્રાર્થના, તમે ગમે તે કહી શકો છો. આ શું કામ, હવે પહેલું જે કાવ્ય છે એમાં જુઓ, પહેલા શ્લોકમાં ગુરુદેવની સ્તુતિ કરવામાં આવી છે, બીજામાં ગણપતિની સ્તુતિ કરવામાં આવી છે, અને ત્રીજામાં વિદ્યાની દેવી સરસ્વતીની સ્તુતિ કરવામાં આવેલી છે. તો શું કામ એમની સ્તુતિ, કારણ કે કોઈ પણ અભ્યાસક્રમની શરૂઆત આપણે કોઈ પણ પ્રભુભક્તિથી કે પ્રભુભક્તિના કાવ્યથી કરીશું, ટૂંકમાં પ્રભુને વંદનથી કરીશું, જેનાથી આપણા આગળનું જે કાર્ય છે, આપણા અભ્યાસક્રમ કરવાનું જે કાર્ય છે, અભ્યાસક્રમમાં સફળતા મેળવવાનું કાર્ય છે, એ બહુ સારી રીતે આપણું સફળ થાય એટલા માટે, બરાબર. તો ચલો આપણે હવે જોઈ લઈશું. ગુરુ બ્રહ્મા, હવે હું અહીંયા બધા પેન્સિલથી આની ઉપર શબ્દાર્થ પણ લખતી જાઉં છું, તો એ શબ્દાર્થ પણ તમારે લખવાના રહેશે. અને અનુવાદની ફોટોકોપી હું મોકલી આપીશ, તો અનુવાદ પણ તમારે લખી લેવાનો રહેશે. તો અનુવાદ અને શબ્દાર્થ બંને લખવાનું રહેશે. ગુરુ બ્રહ્મા, અહીંયા સંધિ છૂટ પડે છે, જો આ ત્રણેયની સંધિ આપેલી છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ અને ગુરુદેવો મહેશ્વર, આ ત્રણેયની સંધિ અહીંયા જુઓ તમે, નીચે આપેલી છે તમને. ગુરુ બ્રહ્મા, ગુરુહુ પ્લસ બ્રહ્મા, ગુરુદેવો મહેશ્વર, ગુરુહુ પ્લસ દેવ પ્લસ મહેશ્વર, આ ત્રણ શબ્દો ભેગા થઈને એક શબ્દ બને છે. ગુરુ વિષ્ણુ, ગુરુહુ પ્લસ વિષ્ણુ, આનો અર્થ એમ થાય કે ગુરુ બ્રહ્મા સમાન છે. અહીંયા એ જ રીતે શું થશે, વિષ્ણુ સમાન છે, અને અહીંયા ગુરુ મહાદેવ સમાન છે. તો આ સંધિ પણ તમારે લખવાની રહેશે, આને કહેવાય સંધિ, બરાબર. અને સંધિ એટલે બીજું કાંઈ નહીં કે બે શબ્દો ભેગા થઈ એની સંધિ થઈ, સંધિ એટલે જોડાણ થયું, બે શબ્દો ભેગા થઈને કોઈ એક શબ્દ બને છે, તો આને કહેવાય સંધિ, બરાબર. તો જોઈએ, ગુરુ બ્રહ્મા, ગુરુ બ્રહ્મા સ્વરૂપ છે, ગુરુ વિષ્ણુ, ગુરુ વિષ્ણુ સ્વરૂપ છે, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત ગુરુ મહેશ્વર સ્વરૂપ છે, મહાદેવ સ્વરૂપ છે, ગુરુહુ એટલે કે ગુરુ, સાક્ષાત એટલે કે સાક્ષાત, સાક્ષાતનું સાક્ષાત જ રાખશું આપણે, પરબ્રહ્મ પરમાત્મા, ગુરુ સાક્ષાત પરમાત્મા છે, તસ્મી તો આવા, તો આવા શ્રી ગુરુએ, ગુરુને નમઃ નમસ્કાર હો, બરાબર. તો આના શબ્દાર્થ છે. હવે જોઈ લઈએ આના શબ્દાર્થ. અહીંયા મેં 3 ઉપર એટલા માટે નથી લખ્યા, કારણ કે નીચે મેં આપી દીધા છે તમને એટલા માટે. હવે જોઈએ આપણે આનું અનુવાદ જોઈએ. ગુરુ બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ સ્વરૂપ છે, ગુરુ સાક્ષાત પરમાત્મા અથવા તો પરબ્રહ્મ સ્વરૂપ છે, તો આવા શ્રી ગુરુવે નમઃ, તો આવા શ્રી ગુરુદેવને નમસ્કાર. અહીંયા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવે છે, કારણ કે કહેવાય છે ને ગુરુ બિન જ્ઞાન નહીં. અગર આપણે ભણવું છે, ભણવામાં આગળ વધવું છે, કોઈ વસ્તુ સમજાતી નથી, તો આપણને એ સમજાવવા તરફ, આગળ વધવા તરફ આપણામાં જ્ઞાન આપવાનું કાર્ય, આપણને અજાણી વસ્તુથી માહિતગાર કરવાનું કાર્ય કોણ કરે છે, અથવા તો આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ કોણ લઈ જાય છે, એ ગુરુ છે. તો એટલા માટે અહીંયા સૌથી પ્રથમ ગુરુને શ્લોક મૂકેલો છે. જો ગણપતિનો શ્લોક છે અને સરસ્વતી દેવીનો શ્લોક છે, એ પહેલાં પણ સૌથી પહેલો શ્લોકોનો આમ મૂકેલો છે ગુરુદેવનો. તો આ પણ એક પોતે ગુરુનું સ્થાન નક્કી કરે છે કે ગુરુનું સ્થાન કેટલું ઊંચું છે. કે મહાદેવ ભગવાનના શ્લોક કરતાં પણ સૌથી પહેલાં નમસ્કાર આપણે ગુરુને કરીએ છીએ, તો આ પોતે તેનું પોતાનું સ્થાન નક્કી કરી દે છે, બરાબર. તો ફરીવાર આપણે એનો અનુવાદ જોઈ લઈએ. ગુરુ બ્રહ્મા સ્વરૂપ છે, વિષ્ણુ સ્વરૂપ છે, અને ગુરુ જ મહાદેવ સ્વરૂપ છે અથવા તેમની સમાન છે. ગુરુ સાક્ષાત પરમાત્મા છે, તો આવા ગુરુદેવને નમસ્કાર હો, તો આવા ગુરુને નમસ્કાર હો, બરાબર. આ એનું અનુવાદ છે. બીજું છે વક્રતુંડાય, વક્રતુંડ જો તો આને આપેલી છે, વાકી સૂંઢવાળા, બરાબર. મહાકાય આપેલું હું લખી દઉં છું, મહાકાય એટલે કે વિશાળ
काया वाला सूर्यकोटी समप्रभ सूर्यकोटी बने बे शब्दों में बे शब्द संधि है बे शब्द भेगा थी एक शब्द बने सूर्यकोटी एट के करोड़ों चू अँ पे सूर्यकोटी करोड़ों सूर्य समप्रभ सामन तेजवाला एट करोड़ों सूर्य सामन तेजवाला एम शू थे करोड़ों सूर्य सामन तेजवाला देव हे गणपति देव निर्विघ्न एट के विघ्न रहित गुरु करो मैं मारा सर्व कार्येषु बधा कार्यो ने सर्वदा एटले हमेशा जो पेन्सिल बधाए ने शब्दार्थ लखेला छे तो मैं आनी सिवाय पण आ जे मैं पेन्सिल लखेला छे ए बधा पण शब्दार्थ लखवाना छे हवे आनो आपणे अनुवाद जोई लईए वक्रतुंड वाकी सूंढवाला महाकाय विशाल कायावाला सूर्यकोटि समप्रभ करोड़ों सूर्य सामन जेनु तेज छे तेवा देव हे गणपति देव मैं मारा सर्व कार्येषु बधा कार्यों में सर्वदा हमेशा निर्विघ्नम गुरु विघ्न रहित करो फरी वार जोजो कारण के अन्वय थोड़ो अघरो है कि क्यों पहला शब्द लो क्यों पची शब्द लो बराबर वाकी सूंढवाला विशाल कायावाला करोड़ों सूर्य सामन तेजवाला हे गणपति देव मारा बधाज कार्यों ने हमेशा विघ्न रहित करो अपने आद्य पूजा अधिकारी तरीके गणपति देव ने मानिए छे कि कोईपण कार्य अपने शुभ कार्य करवूँ तो घर में होम होम करो एनी पहला पण बराबर कोईपण सारा कार्य पहला शुरुआत कोनी वंदना थी थाय छे कोनी पूजा थी थाय छे तो गणपति देव ने एटले माटे एमने आद्य पूजा अधिकारी कहेवाय छे बराबर अने गणपति देव नु पूजा थी करेलू दरेक कार्य हमेशा विघ्न रहित पार पड़े छे अने एटला माटे जेमने कहेवामां आवेलू छे के ए विघ्नहर्ता छे કે મુશ્કેલીઓને આપણા જે આપણા સારા કાર્યોમાં આવતા વિઘ્નને એ દૂર કરે છે એટલા માટે વિઘ્નહર્તા શ્રી ગણપતિ દેવને અહીંયા કીધેલું છે કે હું જે અભ્યાસ કરવાનું હવે જે કાર્ય કરી રહ્યો છું આપણે જ સમજવાનું શું છે શું કે હું જે હવે પછી મારા જે અભ્યાસક્રમ ચાલુ કરી રહ્યો છું ભણવાનું જે મારું કાર્ય છે એ ચાલુ કરી રહ્યો છું એમાં આવતા વિઘ્નોને તમે મારાથી દૂર કરો બરાબર તો એટલા માટે અહીંયા ગણપતિ દેવની સ્તુતિ કરેલી છે હવે આપણે જોઈએ છીએ ત્રીજો શ્લોક નમસ્તે નમસ્કાર શારદે દેવી શારદે તો જો અહીં આપેલું છે સરસ્વતી અને દેવી એટલે કે દેવી વીણા પુસ્તક ધારીણી વીણા અને પુસ્તક ધારણ કરેલી જો આ શું કામ આવું કીધેલું છે કારણ કે સરસ્વતી દેવીના એક હાથમાં વીણા છે અને બીજે હાથમાં પુસ્તક છે બરાબર તો એટલા માટે એમને કહેવાય છે કે વીણા અને પુસ્તક ધારણ કરેલી સરસ્વતી દેવી વિદ્યારંભમ અહીંયા પણ સંધિ છૂટે પડે છે વિદ્યારંભમ સંધિ પડે વિદ્યા પ્લસ આરંભમ વિદ્યા એટલે વિદ્યા ભણવાનું આરંભ એટલે શરૂઆત કરિષ્યામિ હું કરું છું કરિષ્યામિ હું કરીશ પ્રસન્ન પ્રસન્ન ભવ થાઓ અને સર્વદા તો આવી ગયેલું છે અહીંયા તે હંમેશા પણ અહીંયા પણ આપેલું છે જુઓ હંમેશા બરાબર હવે આપણે આનો અનુવાદ જોઈ લઈએ કે આને પહેલાં લેવાનું થશે વીણા પુસ્તક ધારીણી વીણા અને પુસ્તક ધારણ કરેલી શારદે દેવી હે સરસ્વતી દેવી નમસ્તે તમને નમસ્કાર હો મી હું વિદ્યારંભમ કરિષ્યામી હું વિદ્યાનો આરંભ કરું છું અથવા તો હું અભ્યાસની શરૂઆત કરીશ પ્રસન્ન ભવ સર્વદા આપ હંમેશા અમારા પર પ્રસન્ન થાઓ બરાબર ફરી વાર જોઈએ વીણા અને પુસ્તક ધારણ કરેલી
सरस्वती देवी तमने नमस्कार हो। हूँ अमी छे ए वर्तमान कालनू छे, सॉरी भविष्य कालनू छे। आनो उपयोग कई रीते थाय ए हूँ कई रीते थाय प्रथमा पुरुष एकवचन रूप छे, ए पछी हूँ तमने व्याकरणमां समझावीश। जयारे व्याकरणमां काल आवशे, आपणे काल भणવામાં આવશે ત્યારે આપણે એને વિગતવાર સમજીશું। અત્યારે એટલું સમજીએ કે મી હું વિદ્યારંભમ કરિષ્યામિ, હું વિદ્યાનો અથવા વિદ્યાભ્યાસનો આરંભ કરીશ। પ્રસન્ના ભવ સર્વદા, આપ હંમેશા પ્રસન્ન થાઓ। તો અહીંયા વાત એટલી કરવામાં આવેલી છે કે હું આપણે જ્યારે અભ્યાસની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે સરસ્વતી દેવીને નમસ્કાર કરવાથી, કારણ કે સરસ્વતી દેવી એ શું છે, વિદ્યાની દેવી છે, એમને વંદન કરવાથી આપણી જે ભણવાના કાર્યમાં આપણે જે કરી રહ્યા છીએ, આગળ પ્રગતિ કરવાની છે, એ બહુ આપણા માટે સરળ બની રહે અને વિદ્યાની દેવી સરસ્વતી આપણને વિદ્યા પ્રાપ્ત કરવામાં સહાયરૂપ થાય, એટલા માટે અહીંયા એમની સ્તુતિ કરવામાં આવેલી છે। તો આ રીતે આ ત્રણેય શ્લોકના જે મેં ઉપર પેન્સિલથી લખેલા છે, બધા શબ્દાર્થ છે, તમારે એક શબ્દ લખવાનો, પછી એનો અર્થ લખવાનો। ધારો કે શ્રી ગુરુએ છે તો ગુરુને અથવા ગુરુદેવને, તો આવી રીતે તમારે લાઇન ટુ લાઇન બધા જ તે શબ્દાર્થ લખવાના છે, અને આનો અનુવાદની ફોટોકોપી હું તમને પછી સેન્ડ કરી દઈશ, તો એ પણ તમારે લખી લેવાની રહેશે। ઓકે, થેન્ક યુ।